આજે મહિલાઓ તબીબી ક્ષેત્રે સંવેદના સાથે મક્કમતાથી કાર્ય કરી રહી છે. એક મહિલા નર્સે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોનાની રસી આપી ત્યારે જાણો કેવી પ્રતિક્રિયા હતી તેમની. સર સે મિલકે અચ્છા લગા, સર ને અચ્છી વાત કીએ. સર કો ભારત બાયોટેક કી કોવેક્સિન દિયા ગયા હૈ ફર્સ્ટ ડોઝ, અભી 28 ડેઝ મે સેકન્ડ ડોઝ પેન્ડિંગ હૈ. તો ઓર પૂછતાછ કીએ સર હમ કહાં સે હૈ, કહાં સે બિલોંગ કરતે વગેરા બાત હુઈ સર સે. વેક્સિન દેને કે બાદ સર ને બોલા લગા ભી દિયે પતા ભી નહીં ચલા કરકે. આખરે કેવી રીતે આ ક્ષેત્રમાં મહિલાઓ પોતાના પરિવાર સાથે દર્દીઓની સંભાળ રાખે છે અને નિર્ભયતાથી તેમની ફરજ બજાવે છે. અમે તો ઠીક છે, પણ અમારા ઓલ્ડ એજ પેરેન્ટ્સ છે, નાનું બચ્ચું છે, એને કોરોનાનો ભય સતત અમને લાગતો હતો, પણ ફરજ વચ્ચે ભય આડો આવતો જ નથી ક્યારેય. એટલે અમે એ કાંઈ પણ વિચાર્યા વગર, દિવસ રાત જોયા વગર, શનિ રવિ જોયા વગર અમે સતત એ કોરોનાના પેશન્ટ માટે આટલી મહેનત કરી. એના માટે દીવ પ્રશાસન અને દીવના આરોગ્ય વિભાગ દ્વારા બી અથાગ મહેનત કરવામાં આવી છે. કોરોના કાળ જ્યારથી ચાલુ થયો છે ત્યારે કોરોના સેન્ટર બનાવેલા એમાં પણ ફરજ બજાવેલી, અને આજે વેક્સિનેશન સેકન્ડ ફેઝ ચાલુ થયો છે જે ઓલ્ડ એજનો છે, એમાં પણ હું અમે સર્વ હેલ્થ વર્કર ફરજ બજાવીએ છીએ, અને આજે હું હેલ્થ ફિલ્ડમાં છું એનો મને ગર્વ પણ છે. ફિલ્ડમાં અને ફરજ બજાવતા હતા ત્યારે કોરોના સેન્ટરમાં અમે જઈને પેશન્ટને જોતા હતા ત્યારે બધું અમે ઈમાનદારીથી કામ કરેલું હતું, પણ ઘરે જતા ક્યારેક બીક પણ લાગતી હતી કારણ કે અમે કોરોના પેશન્ટને ટચમાં થઈને જતા હતા. એટલે નાની બેબી હતી એટલે અમને ડર પણ રહેતો હતો, પણ આ ડરને અમે હિંમતથી અમે સમય પસાર કર્યો. અહીંયા હોસ્પિટલની સાફસફાઈ માટે છું, અને કોરોના કાળમાં પણ અમે 12 કલાક કામ કરીને ઘરે જતા હતા. ઘરે પણ અમારે છોકરાઓને બધા છે તો પણ અમે એની વગર ફિકર વગર અમે ઘરે જતા, પછી વળી સવારે ઉઠી અને હોસ્પિટલ આવીએ. હોસ્પિટલેથી પણ ઘરે, હોસ્પિટલે પણ આવવા પહેલાં ઘરેનું બધું કામ પટાવી અમે અહીંયા હોસ્પિટલમાં પણ સાફસફાઈ કરતા રહે છે. પેશન્ટને પણ અમે, અમારી પાસે જવાબદારી હોય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વિજયાલક્ષ્મી સાથે સુમન બોરાનાનો રિપોર્ટ.